નમસ્કાર દોસ્તો, એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, તમે બધા જાણતા જ હશો કે થોડાક જ દિવસો પહેલાં આપણા ગુજરાતના હિંમતનગરમાં 14 માર્ચની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. દોસ્તો, તેના લીધે એ જે દુષ્કર્મ આચરનાર હતો, જેણે આ કામ કર્યું છે, જે આવું દુષ્કર્મ કર્યું છે, તે બિહારનો રહેવાસી છે, એટલે કે યુપીનો રહેવાસી છે. તેથી જ ત્યાંના લોકો, એટલે કે જ્યાં આ કિસ્સો બન્યો છે ત્યાંના ઠાકોર લોકોએ ત્યાં રહેતા બિહારીઓ અને બિહારના જે લોકો છે તે લોકોને ત્યાંથી ભગાડવાનો નિર્ણય કર્યો છે. તેથી તે બિહારના લોકોને ત્યાંથી ભગાડી રહ્યા છે, તે લોકોના ઘર ખાલી કરાવી રહ્યા છે અને તેમના ઘરો તોડી રહ્યા છે અને ભગાડી રહ્યા છે. અને તેથી જે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, તેના પિતા કહે છે કે આ ઠાકોર સમાજના લોકોએ આવું ન કરવું જોઈએ. ખાલી એક માણસના કારણે આખી કોમને સજા ન આપવી જોઈએ. એ લોકો અહીંયા કમાવા આવ્યા છે, એ લોકો અહીંયા રોજીરોટી લેવા આવ્યા છે. કોઈ માણસના ગલતીના લીધે તેઓ બધાને સજા ન આપવી જોઈએ. તે આરોપી ઝડપાઈ ગયો છે, તે પોલીસ કસ્ટડીમાં છે. તેથી પોલીસ જ બધવાનું નિવેડો લાવશે અને મને આશા છે પોલીસ પર કે તે લાગશે અને યોગ્યમાં યોગ્ય સજા થશે. તે લોકોને મારવાથી કે કંઈ તોડફોડ કરવાથી આનો નિવેડો નહીં આવે અને આના કારણે આ એક પોલિટિક્સ ઇસ્યુ બની રહ્યો છે. તે એમાં એવું થાય છે કે જે મેઇન મુદ્દો હોય છે, જે દુષ્કર્મ આચરવામાં આવે છે, જે આવું કામ થયું છે, એ મુદ્દો સાઈડમાં રહી જશે અને આ જે અત્યારે જે થઈ રહ્યું છે, મારઝૂડ ને બધું થઈ રહ્યું છે, પોલિટિક્સ ઇસ્યુ થઈ રહ્યા છે, તો આ મુદ્દો અત્યારે આગળ આવી જશે. એટલે કે જે મુદ્દો મેઇન છે પાછળ જતો રહેશે. તેથી આવું ના થવું જોઈએ અને પોલીસે બધી કાર્યવાહી કરશે અને પોલીસે જે પણ નિર્ણય લેશે એ સારો હશે અને એને યોગ્ય સજા થશે એવું મારી આશા છે. અને પોલીસે માહિતી આપી છે. તેથી હું તમામ લોકોને કહું છું કે જેટલા ઠાકોર સમાજના લોકો છે, કે જે પણ તમે એ લોકોએ હમદર્દી બતાવી છે, એક બાળકી પ્રત્યે આટલી હમદર્દી બતાવી છે, તે મારા માટે, સમાજ માટે ખૂબ જ સારી બાબત છે. હું તમને બધાને ધન્યવાદ કરું છું. પરંતુ આવું તોડફોડ અને એ લોકોને આવી સજા ના આપો એ માણસના કારણે, તો બસ એ જ કહું છું. શાંતિ જાળવતા રહો. તમામ લોકોને મારી વિનંતી છે. દોસ્તો, આવું કંઈ કહ્યું હતું જે બાળકીના પિતા છે, તેમણે કંઈક આવું કહ્યું છે. લોકોને આવું કહી રહ્યા છે કે તમે જે કરી રહ્યા છો, જે લોકોને ભગાડી રહ્યા છો, તેમને સાથે મારપીટ કરી રહ્યા છો, તેમની ફેક્ટરી બંધ કરાવી રહ્યા છો, તો તેવું ન કરો અને શાંતિ રાખો અને શાંતિ જાળવો. પોલીસ આની જાંચ પડતાલ તલી કરી રહી છે, તો પોલીસ યોગ્ય નિર્ણય લેશે એવું તેના પિતાનું કહેવું છે. દોસ્તો, બસ આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. આવા જ નવા વ્યૂઝ અને વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે.